नमस्कार सेंद्रीय स्कूल आदिपुर गुजराती माध्यम ई क्लास में तमारो स्वागत है। आज आप धोरण सात में हिंदी लेखन विषय में पत्र एनी चर्चा आज आप करसू। सेना विषय पत्र लखशू अपने मित्र या सखी को सफाई का महत्व समझाता पत्र लिखिए। सफाई नु महत्व समझावतो पत्र आपणे आपणा ભાઈબંધને આપણી બહેનપણીને કે બની શકે કે આપણા નાના ભાઈ બહેનને પણ સમજાવવાનું હોય તો પત્ર લખવાની જરૂરત શું કામ પડે? પહેલી વસ્તુ તો એ એક જ ગામમાં રહેતા હોઈએ તો પત્ર લખાય નહીં। પત્ર ત્યારે જ લખાય જ્યારે આપણે જેને પત્ર લખીએ છીએ એ બીજા કોઈ શહેરમાં રહેતું હોય અથવા તો આપણે બીજા શહેરમાં રહેતા હોઈએ એનાથી દૂર ત્યારે પત્ર લખાય। પત્ર દરેકને લખાય નહીં જેનાથી આપણા લેવા દેવા હોય, જેની પ્રત્યે આપણે લાગણી હોય, જેની કાળજી આપણે રાખતા હોય, પરવા કરતા હોય એને લખાય। તો અહીંયા આપણે સફાઈનું મહત્વ સમજાવવાનું છે, એનો મતલબ એમ કે આપણે જરૂર જ્યારે એની મુલાકાત લીધી હશે ત્યારે આપણને કાંઈક ગંદકી દેખાણી હશે અને એ ગંદકીના પરિણામો પણ આપણે જોયા હશે, એટલે આપણે એને સફાઈનું મહત્વ જણાવવું પડશે। એને સફાઈના મહત્વની ખબર હશે નહીં અને એ જ્યાં ત્યાં ગંદકી કરતો હશે કે કરતી હશે, એટલે આપણે એને જણાવવું પડે। અત્યારના સમયમાં જ્યારે કોરોના ચાલી રહ્યું છે ત્યારે તમને ખબર છે કે સફાઈનું મહત્વ કેટલું બધું છે। વારે ઘડીએ આપણે હાથ ધોઈએ છીએ, જે જગ્યાએ કોઈ અડ્યું હોય ત્યાં પણ આપણે સેનિટાઈઝ કરીએ છીએ, બેસતા પણ નથી, કારણ કે એનાથી પણ આપણને જીવાણુ લાગી જાય છે અને જો વધે તો આપણું મૃત્યુ પણ થઈ શકે છે। તો અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ જોતાં આ મુદ્દો એકદમ ઉપયુક્ત છે, લાયક છે, બરોબર આપણે જાણવું બહુ જરૂરી છે। પત્ર કેમ લખાય એ આપણે શીખી ગયા છીએ, પત્રના કેટલા કેટલા પ્રકારો હોય એ પણ આપણે શીખી ગયા છીએ। તો સૌથી પહેલાં તો અહીંયા લખનારનું સરનામું, એટલે કે આપણે લખીએ છીએ તો આપણું સરનામું આવે, લખનારનું સરનામું, નામ આગળ પૂર્ણવિરામ કરાય નહીં, ધ્યાન રાખો। શોર્ટ ફોર્મ લખો પપ્પાનું નામ રસિકચંદ્ર હોય અને આર લખો તો આર લખ્યા પછી ટપકું આવવું પડે, હિન્દીમાં આર લખો તો ર પછી ટપકું જરૂરથી મૂકવું પડે અહીંયા, કારણ કે શોર્ટ ફોર્મ લખીએ છીએ આપણે, તો ધ્યાન રાખવાનું। ત્યાં ગલી મોહલ્લા ઘર નંબર એ બધામાં અલ્પવિરામ કરવાનું છે, જ્યારે શહેરનું નામ આવી જાય ગાંધીધામ આદિપુર મુંબઈ અમદાવાદ ત્યારે પૂર્ણ વિરામ આવું કરવાનું છે। પિનકોડ નંબર જે શહેરમાં આપણે પત્ર લખીએ છીએ ત્યાંના અચૂક લખવાના છે જેથી પત્ર સાચા સરનામે પહોંચે, પિનકોડ નંબર આપણને ખબર હોવી જોઈએ। પછી તારીખ, તો તારીખ તાર કરીને લખવું જરૂરી નથી, શોર્ટ ફોર્મ લખી લો એની જગ્યાએ, દાખલા તરીકે આપણે આજે પત્ર લખીએ છીએ તો આજે 2 તારીખ છે તો આપણે આમ પણ લખી શકીએ, 2 જનવરી અલ્પવિરામ 2021, બસ પૂરું થઈ ગયું। સંબોધન, કોને પત્ર લખીએ છીએ આપણે? મિત્ર સખી છે તો પ્રિય લખી શકાશે, ભાઈ નાના ભાઈ પણ હોય તો પણ પ્રિય લખી શકાય, અને પછી અલ્પવિરામની નિશાની ભૂલવાનું નથી, બરાબર। મિત્ર કે સખીને લખતા હોઈએ તો ઔપચારિકતાઓ કાંઈ કરવાની જરૂરત નથી। અત્યારે ઠંડી બહુ છે તો કદાચ આપણે પૂછી શકીએ કે કોરોના છે તો ભાઈ તમારી શહેર કા ક્યા હાલ હૈ, ઉમીદ હૈ કે તુમ કુશલ ઓર સ્વસ્થ, પણ એવું નહીં લખી શકીએ, કારણ કે આપણે સફાઈનું મહત્વ લખીએ છીએ તો ક્યા હાલ છે, સીધા મુદ્દા ઉપર પણ આપણે આવી શકીએ તો ભાઈ મુજે તુમે એક વાત બતાવી, મારે તને એક વાત બતાવી છે અને દુઃખ સાથે જણાવી છે કે આ વખતે જ્યારે હું તારા ઘરે આવ્યો ત્યારે તું બીમાર, બહુ જ બીમાર હતો, મેં તને જોયું તો મેં થોડાક દિવસ જોયું તને તો તું નાવા પણ નહોતો જતો, કપડાં પણ 2-3 દિવસ સુધી બદલાવ્યા નહોતા, તો તારો રૂમ જે છે એમાં જ્યાં ત્યાં નાસ્તો ઢોળાયેલો હતો, ચોપડા ફાટી ગયા હતા, એમાં ચિત્રામણ કરેલા હતા, આવું બધું કરેલું હતું, આ બધી ગંદકી છે, તો આ બધી ગંદકી મારી નજરે ચડી અને મને તારી બીમારીનું કારણ સમજાયું કે આ ગંદકીના લીધે જ તું બીમાર પડે છે,
માટે મારે આજે તને સફાઈનું મહત્વ સમજાવવાનું છે. અત્યારે કોરોના ચાલી રહ્યો છે ત્યારે સફાઈનું મહત્વ ખૂબ જરૂરી છે, કારણ કે અત્યારે જે બીમારીઓ થાય છે એ જીવલેણ એટલે કે જીવ લઈ જનારી નીવડે છે. તો ગંદકી છે, શું કામ સફાઈનું મહત્વ જાણવું છે, કારણ કે ગંદકી છે એ બીમારીનું જળ છે, એટલે કે બીમારીનું રોગ મૂળ છે. આ બીમાર પડી જવાય તો ગંદકી હોય તો પછી જ્યાં જે તે ઢોળાયેલું પડ્યું હોય એને ઉપાડીએ નહીં તો એમાંથી વાસ આવે. વાસ આવે તો તરત જ આપણે આરામ થઈ જાય. વાસ આવે, માથું દુખી આવે આપણું. અને આવી જગ્યામાં જ્યાં ત્યાં જે તે પડેલું હોય, ક્લાસમાં પણ આપણે કહીએ છીએ કે નીચે કચરા ન ફેંકજો, નોટબુક હોય, પેન્સિલના છીલકા હોય કે બીજું કાંઈ હોય, પાણી ઢોળવું નહીં. શું કામ? કારણ કે એમાંથી માખીઓ અને મચ્છરો પેદા થાય છે. તો ગંદકી જે જનેતા એટલે માં છે, કોની? માખીઓ અને મચ્છરોની. અને એ બીમારીઓ ફેલાવવાનું જ કામ કરે છે. અને ગંદકી છે એ કોઈ પણ જગ્યાને અપ્રિય બનાવે છે. જે જગ્યા ગંદી હોય એવી જગ્યાએ આપણે જવાનું પસંદ કરીએ ખરા? ના, આપણે જ્યાં જઈએ ત્યારે સૌથી પહેલાં એ જ જોઈએ છે કે બધું સાફ સુથરું છે કે નહીં. તો જે આપણે બીજા પાસેથી ઈચ્છીએ એ આપણે પોતે પણ કરવું બહુ જરૂરી છે. મને આશા છે કે તું સફાઈનું મહત્વ સમજી ગયો હોઈશ કે સમજી ગઈ હોઈશ. અને હવેથી સફાઈ તારા શરીરની પણ જરૂરી છે, આપણે જે જગ્યાએ રહેતા હોઈએ એની પણ જરૂરી છે. તો હવે ફરીથી મને ક્યારે તારી આસપાસ કે તારામાં કોઈ ગંદકી જોવા મળશે નહીં. અને મિત્ર, નીચે આ જ બાજુ લખવાનું છે, આમ અહીં જમણી બાજુ, ડાબી બાજુ નહીં, આ બાજુ લખવાનું છે લિખતર. અહીંયા લિખતર લખવું જરૂરી નથી, આપણું નામ લખી નાખીએ તો પણ ચાલે. તો આજે આપણે પત્ર જોયો સફાઈનું મહત્વ.